नमस्कार विद्यार्थी मित्रों, लास्ट लेक्चर में आपणे पीएन जंक्शन डायोड नी फॉरवर्ड बायस लाक्षणिकता अने रिवर्स बायस लाक्षणिकता जोई थी। आजना लेक्चर में आगळ वधीए पहेला एमने फटाफट छे क्विक रिविजन करी लईए। आजनी आ लाक्षणिकता छे हूँ तमने तफावत स्वरूपे आपू छू, एटले बन्ने छे आपणे रिवाइज तो थई जशे अने तफावत स्वरूपे पण आपणने एक प्रश्न मळी जशे। तो जो आ पीएन जंक्शन डायोड नी संज्ञा छे, आ बाजुनो छेड़ो छे आमने कहेवाय छे एनोड, જ્યારે આ કોણ બાજુનો છેડો છે એને કહેવાય છે કેથોડ। હવે જ્યારે પીએન જંકશન ડાયોડના પી તરફના છેડાને અને આ એન તરફનો છેડો, પી તરફના છેડાને બેટરીના ધન ધ્રુવ સાથે, જ્યારે એન તરફના છેડાને બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે છે ત્યારે પીએન જંકશન ડાયોડ છે ફોરવર્ડ બાયસ કન્ડિશનમાં આવ્યો એવું કહેવાય। તેવી જ રીતે અહીંયા रिवर्स बायस में पी तरफ नो छेड़ो एन तरफ नो छेड़ो, तो के पी तरफ ना छेड़ा ने बैटरी ना ऋण ध्रुव साथे, जारे एन तरफ ना छेड़ा ने बैटरी ना धन ध्रुव साथे, त्यारे पीएन जंक्शन डायोड छे रिवर्स बायस कंडीशन में आव्यो एवुं कहेवाय। हवे जोजो फॉरवर्ड बायस नी वात करीए तो के पीएन जंक्शन डायोड में एमनुं आंतरिक विद्युत क्षेत्र छे कई बाजु हशे, तो के आंतरिक विद्युत क्षेत्र छे एन थी पी तरफ, परंतु અહીંયા જે આપણે બેટરી લાગુ પાડી આ બેટરીને કારણે આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એટલે કે બેટરીનું વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ હશે, બેટરીનું વિદ્યુત ક્ષેત્ર એ P થી N તરફ હશે। તેના પરિણામ સ્વરૂપે શું થશે, તો કે પહેલા જે આંતરિક વિદ્યુત ક્ષેત્ર હતું એ આંતરિક વિદ્યુત ક્ષેત્ર હતું એ N થી P તરફ હતું, આંતરિક વિદ્યુત ક્ષેત્ર એ કઈ તરફ હતું એન થી પી, તો આ બંને એકબીજાની કેવી કન્ડિશનમાં આવ્યા, વિરોધક કન્ડિશનમાં। તેના પરિણામ સ્વરૂપે આમના જે ડેપ્લેશન સ્તર છે એની પહોળાઈમાં શું થશે, ઘટાડો થશે। તો આપણે એવું કહી શકીએ કે પ્રારંભિક ડેપ્લેશન સ્તર છે એમની પહોળાઈ આ હતી, પરંતુ હવે જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડશું તેના પરિણામ સ્વરૂપે એની પહોળાઈ અને ઊંચાઈમાં છે ઘટાડો થશે અને નવી પહોળાઈ ઊંચાઈ છે આ મળશે। તો અહીંયા હું એમ કહી શકું કે આ ક્યાં હતી, પ્રારંભિક કન્ડિશનમાં, અને હવે જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું ત્યારે ડેપ્લેશન સ્તરની પહોળાઈ અને ઊંચાઈમાં શું થઈ ગયો, ઘટાડો જોવા મળ્યો। તેના પરિણામ સ્વરૂપે શું થશે, તો કે એન વિભાગમાં રહેલા મેજોરિટી ચાર્જ કરિયા રહેવા ઇલેક્ટ્રોન છે જંકશન ક્રોસ કરીને પી વિભાગમાં, અને પી વિભાગના મેજોરિટી ચાર્જ કરિયા રહેવા હોલ જંકશન ક્રોસ કરીને ક્યાં આવશે, એન વિભાગમાં। તો અહીંયા કોનું વહન થશે, તો કે મેજોરિટી ચાર્જ કરિયર જંકશન ક્રોસ કરીને એકબીજા વિભાગમાં આપલે કરશે, તેના પરિણામ સ્વરૂપે મેજોરિટી ચાર્જ કરિયર ફ્લો થતા હોવાથી આપણને જે પ્રવાહ મળશે એ પ્રવાહ કેટલો હશે, મિલી એમ્પિયરના ક્રમનો। પરંતુ જ્યારે આપણે પીએન જંકશન ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા જોઈ હતી ત્યારે આપણે એમ કીધું હતું કે ભલે મેજોરિટી ચાર્જ કરિયર છે ગતિ કરતા હોય, પરંતુ આ પી વિભાગમાં કોણ ઇન્જેક્ટ થશે, તો કે માઇનોરિટી ચાર્જ કરિયર ઇન્જેક્ટ થાય એવું કહેવાય। તેથી આ પ્રક્રિયાને આપણે એમ પણ કહી શકીએ કે માઇનોરિટી ઇન્જેક્શન, કોણ ઇન્જેક્શન થશે, તો કે માઇનોરિટીનું ઇન્જેક્શન એટલે દાખલ કરવું, તો કે માઇનોરિટી ચાર્જ કરિયર છે એમાં શું થતા હોય છે, ઇન્જેક્ટ થતા હોય છે। હવે અહીંયા પ્રવાહ છે મિલી એમ્પિયરના ક્રમનો મળે છે, તેથી આનો અવરોધ છે પ્રમાણમાં કેવો હશે, ઓછો। તો પ્રયોગો દ્વારા એવું જોવા મળ્યું કે પીએન જંકશનનો ફોરવર્ડ બાયસ અવરોધ, જ્યારે પીએન જંકશન ફોરવર્ડ બાયસમાં હોય ત્યારે તેનો અવરોધ છે એ અવરોધ 10 ઓહમથી લઈ અને 100 ઓહમના ક્રમનો મળે છે। કેટલાથી કેટલાનો, તો કે 10થી લઈ અને 100 ઓહમના ક્રમનો છે આનો અવરોધ મળતો હોય છે। હવે આમનો જો ફોરવર્ડ બાયસ અવરોધ આપણે મેળવવો હોય તો ફોરવર્ડ બાયસ અવરોધ કઈ રીતે મેળવી શકીએ, તો કે આર ફોરવર્ડ બાયસ ઇઝ ઇક્વલ ટુ વોલ્ટેજમાં થતા ફેરફાર ડેલ્ટા વીના છેદમાં પ્રવાહમાં થતો ફેરફાર ડેલ્ટા આઈ। આ સમીકરણ છે આપણે ક્યાંથી લખ્યું, તો કે સામાન્ય રીતે ઓહમના નિયમ પરથી, કોના નિયમ પરથી, ઓહમના નિયમ ઉપરથી વી ઇક્વલ ટુ આઈ આર, તેથી આરને સૂત્રનો કરતા બનાવતા હોય વીના છેદમાં આઈ ડેલ્ટા વીના છેદમાં ડેલ્ટા આઈ, ઓહમના નિયમમાં જે આપણને અવરોધ મળતો હતો આ અવરોધ છે એમાં વી અપોન આઈનો આલેખ છે કેવો મળતો હતો, સુરેખ મળતો હતો।
परंतु અહીંયા અવરોધ છે સમય સાથે બદલાતો જશે ત્યારે ઘણી વખત છે આમને ફોરવર્ડ બાયસ કહેવાને બદલે આર ડાયનામિક કહી દે અવરોધ ડાયનામિક આને છે હું અવરોધ ને કેપિટલ આર વડે દર્શાવતો હોવાથી કેપિટલ આર વડે આર ડાયનામિક ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વિના છેદમાં ડેલ્ટા આ આ રીતે પણ છે સૂત્ર વાપરતા હોય છે જો હવે જોઈએ રિવર્સ બાયસમાં તો કે રિવર્સ બાયસમાં પણ આંતરિક વિદ્યુત ક્ષેત્ર છે એન થી પી તરફનું જશે આંતરિક વિદ્યુત ક્ષેત્ર પરંતુ તમે જે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડો છો જો એન તરફનો છેડાને પી ધ્રુવ સાથે એટલે અહીંયા ધન ધ્રુવ હશે અહીંયા ઋણ ધ્રુવ હશે તો આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ક્યાંથી કઈ દિશામાં હોય તો કે ધનથી ઋણ એટલે આ કોનું વિદ્યુત ક્ષેત્ર થઈ ગયું બેટરીનું વિદ્યુત ક્ષેત્ર તો બંને એકબીજાની કેવી કન્ડિશનમાં આવ્યા સહાયક કન્ડિશનમાં અને સહાયક કન્ડિશનમાં આવ્યા તો તેના પરિણામ સ્વરૂપે ધારો કે શરૂઆતમાં આ ડેપ્લેશન સ્તર છે એનું આ રીતે હતું પરંતુ બંને સહાયક કન્ડિશનમાં આવ્યાથી હવે નવું ડેપ્લેશન સ્તર આવશે એ કંઈક આવું આવશે જે તૂટક રેખા વડે હું દર્શાવું છું નવું જે ડેપ્લેશન સ્તર આવશે એ કેવું આવશે આ રીતે એટલે કે ડેપ્લેશન સ્તરની ઊંચાઈ અને પહોળાઈ બેવમાં શું થઈ ગયો હશે વધારો આ હતું પ્રારંભિક ડેપ્લેશન વિસ્તાર અને હવે એની પહોળાઈ અને ઊંચાઈમાં વધારો થઈ ગયો એટલે આ બની ગયો હવે બાહ્ય વિદ્યુત ક્ષેત્રને કારણે ડેપ્લેશન સ્તરની પહોળાઈ અને ઊંચાઈમાં વધારો થશે તેના પરિણામ સ્વરૂપે શું થશે તો કે અહીંયા બેટરીનો ધન ધ્રુવ હોવાથી પી વિભાગમાં રહેલા એવા માઇનોરિટી ચાર્જ કરિયર ઇલેક્ટ્રોન છે જંકશન ક્રોસ કરીને એન વિભાગમાં અને એન વિભાગમાં રહેલા માઇનોરિટી ચાર્જ કરિયર એવા હોલ જંકશન ક્રોસ કરીને પી વિભાગમાં જશે તો ગતિ કોણ કરશે તો કે માઇનોરિટી ચાર્જ કરિયર છે એ શું કરશે ગતિ કરશે તેના કારણે જે પ્રવાહ રચાય કેવો હશે માઇક્રો એમ્પિયરના ક્રમનો અહીંયા જોવો તો કે આઈના માઇનોરિટી ચાર્જ કરિયર આમાં ઇન્જેક્ટ થયા તો એન વિભાગમાં કોણ હતું મેજોરિટી તો કે ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોન એમાં ઇન્જેક્ટ થયા તેથી આપણે એમ કહી શકીએ કે મેજોરિટી ચાર્જ કરિયર ઇન્જેક્ટ થાય છે તો મેજોરિટી ઇન્જેક્શન કહેવાય આને કોણ દાખલ થશે મેજોરિટી ધ્યાન આપજો દાખલ થાય છે અને દર્શાવવાનું છે હકીકતમાં તો કોણ ગતિ કરે છે માઇનોરિટી ચાર્જ કરિયર છે જ ગતિ કરે છે તેથી આનો અવરોધ છે એ 10^6 ઓહમના ક્રમનો હોય છે રિવર્સ બાયસ અવરોધ કેટલો હશે 10^6 ઓહમના ક્રમનો હોય છે એમાં પણ તમે દર્શાવી શકો કે આર રિવર્સ બાયસ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વિના છેદમાં ડેલ્ટા આય વોલ્ટેજમાં થતા ફેરફારના છેદમાં પ્રવાહમાં થતો ફેરફાર અને આને પણ વ્યાપક રૂપે આ રીતે તમે દર્શાવી દીધું તો બંને રીતે છે એ આવી ગયું તો આ હતું પીએન જંકશન ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસનું રિવિઝન હવે એને આધારિત ઉદાહરણનો એક દાખલો છે જોઈ લઈએ તો કે આકૃતિમાં સિલિકોન ડાયોડ આઈવી કેરેક્ટરિસ્ટિક છે એ દર્શાવેલી છે એમાં એ કે જ્યારે આઈ ડાયનામિક ઇઝ ઇક્વલ ટુ 15 મિલી એમ્પિયર અને બી વી ડાયનામિક ઇઝ ઇક્વલ ટુ 10 વોલ્ટ માટે ડાયોડનો અવરોધ છે મેળવવાનો છે તો જો આ કન્ડિશનમાં આપણે ફોરવર્ડ બાયસ અવરોધ અને રિવર્સ બાયસ અવરોધ બંને મેળવવાના છે તો ફોરવર્ડ બાયસ અવરોધ માટે આપણે એવી રીતે લખી શકીએ ફોરવર્ડ બાયસ માટે આર ફોરવર્ડ બાયસ ઇઝ ઇક્વલ ટુ અવરોધને કેપિટલ આર વડે દર્શાવો આર ફોરવર્ડ બાયસ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વિના છેદમાં ડેલ્ટા આઈ પરંતુ જો અહીંયા પ્રવાહના અલગ અલગ મૂલ્ય માટે વોલ્ટેજના પણ અલગ અલગ મૂલ્ય છે એટલે એમ કહી શકીએ કે વોલ્ટેજના અલગ અલગ મૂલ્ય માટે પ્રવાહના અલગ અલગ મૂલ્ય મળે છે તો એના માટે આને એક પ્રશ્ન છે કઈ રીતે સોલ્વ કરી શકીએ તો કે જ્યારે વોલ્ટેજ વી ઇઝ ઇક્વલ ટુ 0.8 વોલ્ટ હોય છે જોજો જ્યારે વોલ્ટેજ વી ઇઝ ઇક્વલ ટુ 0.8 વોલ્ટ હોય ત્યારે પ્રવાહ કેટલો મળે છે 20 મિલી એમ્પિયર ત્યારે પ્રવાહ આ ઇઝ ઇક્વલ ટુ 20 મિલી એમ્પિયર તેવી જ રીતે જ્યારે
वोल्टेज 0.7 वोल्ट हशे त्यारे प्रवाह केटलो मळे छे तो के 10 मिली एम्पियर ज्यारे V इज इक्वल टू 0.7 वोल्ट हशे त्यारे प्रवाह केटलो मळे छे 10 मिली एम्पियर तो आ छे तमने तफावत मळी गयो अहींया तमे कही शको के V1 वोल्टेज I1 अने 2 आपो V2 त्यारे प्रवाह I2 V1 त्यारे प्रवाह I1 તેથી ફોરવર્ડ બાયસ અવરોધ શું થશે R ફોરવર્ડ બાયસ ઇઝ ઇક્વલ ટુ V2 માઇનસ V1 અપોન I2 માઇનસ I1 V2 કેટલા છે 0.8 માઇનસ 0.7 અપોન 20 માઇનસ 10 પણ મિલી એમ્પિયરમાં હોવાથી એને આપણે શેમાં ફેરવવું પડશે એમ્પિયરમાં તો આની બાદબાકી કરો તો આ કેટલું થઈ ગયું 0.1 ના છેદમાં 10 10 ની માઇનસ 3 પાવર છે ઉપર જાય તો પ્લસ થશે 0.1 10 ની 3 ઘાત છે તો આનું સાદરૂપ કેટલું આવશે 100 ભાગ્યા 10 અને આનું મૂલ્ય કેટલું મળશે આપણને 10 ઓહમ તો R ફોરવર્ડ બાયસ અવરોધ કેટલો આવ્યો 10 ઓહમ ના ક્રમનો છે આવ્યો જોઈએ હવે રિવર્સ બાયસ અવરોધ તો રિવર્સ બાયસ અવરોધ માટે મને ખાલી વોલ્ટેજ અને પ્રવાહના એક એક જ મૂલ્ય આપેલા હોવાથી એના માટે જ આપણે સીધી શું કરી દઈએ ગણતરી કરી દઈએ તો કે રિવર્સ બાયસ માટે રિવર્સ બાયસ અવરોધ આર રિવર્સ બાયસ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વીના છેદમાં એક એક જ મૂલ્ય હોવાથી વીના છેદમાં આઈ કહી શકીએ અથવા તો ડેલ્ટા વીના છેદમાં ડેલ્ટા આઈ કહેવું હોય તો પણ ચાલે ત્યારે એની સરખામણી છે 0 સાથે કરી દેવાની તો જો V કેટલા આપેલા છે તો કે માઇનસ 10 વોલ્ટ ત્યારે પ્રવાહ કેટલો છે માઇનસ 1 પણ કેમાં છે માઇક્રો એમ્પિયરમાં તો શું થશે માઇનસ 10 ની માઇનસ 6 ઘાત હવે તમને એમ થશે કે સર માઇનસ બતાવવાની જરૂર ખરી બતાવો તો પણ ચાલે ન બતાવો તો પણ ચાલે પરંતુ અવરોધનું મૂલ્ય કદાપી માઇનસ હશે નહીં આ વાત છે તમે ખાસ ધ્યાન રાખજો અવરોધનું મૂલ્ય કદાપી માઇનસ હોય નહીં અવરોધનું મૂલ્ય શૂન્ય હોઈ શકે પણ માઇનસ હોઈ શકે નહીં તો આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા 10 ની માઇનસ 6 ઘાત છે ઉપર જાય તો પ્લસ થશે તો કેટલા થશે 10 ગુણ્યા 10 ની માઇનસ 6 ઘાત હતી હવે કેવી બની ગઈ પ્લસ તો નિયરલી ઇક્વલ ટુ કેટલું કહી શકીએ 10 ની 7 ઘાત ઓહમ જેટલો છે કયો અવરોધ રિવર્સ બાયસ અવરોધ આ રીતે છે આને આધારિત છે દાખલાઓ પૂછાતા હોય બોર્ડ પર લખેલું છે ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો હવે પછી આગળનો ટોપિક જે આપણા રેક્ટિફાયર છે એ ભણવાનું આપણે સ્ટાર્ટ કરીએ વિદ્યાર્થી મિત્રો હવે આપણે ભણવાનું છે રેક્ટિફાયર તો પ્રશ્ન એમ થશે કે રેક્ટિફાયર ભણવું શા માટે તો કે સામાન્ય રીતે આપણી આસપાસ જે પણ ઉપકરણો આપણે ઉપયોગ કરીએ છીએ એ મોટા ભાગે ડીસી વોલ્ટેજ ઉપર કાર્ય કરે છે જ્યારે આપણા ઘરમાં આવતો સપ્લાય છે કેવો છે એસી ઉદાહરણ તરીકે જે ઉપકરણો વાપરીએ છીએ એની વાત કરીએ તો આપણી ટીવી મોબાઈલ કોમ્પ્યુટર રેડિયો આ દરેક સાધનો છે એ ડીસી વોલ્ટેજ એટલે કે ડીસી પાવર સપ્લાય ઉપર કાર્ય કરે છે તો ઘરમાં આવતો એસી સપ્લાય છે એ આપણે સીધો વાપરી શકતા નથી તો કંઈક એવું ઉપકરણ બનાવવું જોઈએ જે ડીસી ઉર્જાનું એસી ઉર્જામાં રૂપાંતર કરે તો એને શું કહેવાય છે રેક્ટિફાયર કહેવાય છે રેક્ટિફાયર કોને કહેવાશે તો કે જે ઉપકરણ ડીસી એસી ઉર્જાનું ડીસી ઉર્જામાં રૂપાંતર કરે રૂપાંતરણ કરે તે રચનાને શું કહે છે રેક્ટિફાયર કહે છે એ રચનાને શું કહેવાય છે રેક્ટિફાયર કહે છે અને આ જે પ્રક્રિયા છે આ પ્રક્રિયાને રેક્ટિફિકેશન કહે છે શું કહે છે રેક્ટિફિકેશન આ પણ એક યાદ રાખજો રેક્ટિફિકેશન કોને કહેવાય તો કે એસી ઉર્જાનું ડીસી ઉર્જામાં રૂપાંતર કરવાની પ્રક્રિયાને શું કહે છે રેક્ટિફિકેશન છે કહે છે શા માટે આપણે જરૂર પડી તો કે આપણી આસપાસ જોવા મળતા ઉપકરણો જેવા કે મોબાઈલ રેડિયો ટીવી
वगैरह वगैरह सेना ऊपर काम करे छे, डीसी वोल्टेज डीसी ऊर्जा ऊपर कार्य करे छे, तो एसी माथी डीसी ऊर्जा में आपणे रूपांतरण करवू पड़े। बीजू एक अगत्यता ए पण छे के डीसी बेटरीओ छे आपणे मार्केट में उपलब्ध छे, परंतु ये वपराया पछी फरी पाछी एमने चार्ज करवी पड़े छे अने ए किंमत में केवी छे, मोंगी छे। एना बदले सस्ती ऊर्जा ए एसी ऊर्जा छे जे आपणे घरे मळे छे, एटले आ माटे पण आपणे आ रेक्टिफायर छे विकसावो जोईए। तो एमां जोईए रेक्टिफायर ना बे प्रकार छे, एक छे अर्ध तरंग रेक्टिफायर अने बीजू छे पूर्ण तरंग रेक्टिफायर। हवे जो सामान्य रीते आपणा घरमां आवतो प्रवाह छे केवो छे, तो के एसी प्रवाह। एसी प्रवाह ने आपणे शुं कहीए छीए, एसी एटले अल्टरनेटिंग करंट, एटले के उलट सुलट प्रवाह। एसी प्रवाह केवो छे? उलट सुलट प्रवाह। ज्यारे डीसी प्रवाह छे, डीसी प्रवाह केवो हशे? एक मार्गी हशे, एटले के कोई एक ज दिशामां छे प्रवाहनुं वहन थतुं हशे। तो आना माटे लास्ट लेक्चरमां आपणे ज्यारे पीएन जंक्शन डायोड भण्या, तो पीएन जंक्शन डायोडमां फॉरवर्ड बायस लाक्षणिकतामां आपणने प्रवाह मळतो हतो, पण ज्यारे रिवर्स बायस लाक्षणिकतानी वात करीए तो रिवर्स बायस लाक्षणिकतामां प्रवाह छे माइक्रो एम्पियरना क्रमनो। बीजू एनो अवरोध छे 10^6 ओहमना क्रमनो मळे छे, तेथी आपणे आ प्रवाहने अवगणी शकीए। फरी वार फॉरवर्ड बायसमां आपणने मिली एम्पियरमां प्रवाह मळशे, पण रिवर्स बायसमां जे प्रवाह मळे छे नेग्लेजिबल हशे, अवगणीय एटलो नानो हशे। तो आपणे एवुं कही शकीए के रिवर्स बायसमां पीएन जंक्शन डायोडमांथी कोई प्रकारनो प्रवाह मळतो नथी। आ हकીકતનો ઉપયોગ કરીને આપણે અર્ધ તરંગ રેક્ટિફાયર છે વિકસાવ્યું। તો અર્ધ તરંગ રેક્ટિફાયર કોને કહેવાશે? તો કે એસી પ્રવાહના એક અર્ધ ચક્ર દરમિયાન આપણને આઉટપુટ મળતું રહે તેવા પ્રકારની રચનાને અર્ધ તરંગ રેક્ટિફાયર કહેવાય। જોઈએ તો કે અહીંયા આકૃતિમાં અર્ધ તરંગ રેક્ટિફાયરની સંરચના છે દર્શાવેલી છે। અહીંયા આ ટ્રાન્સફોર્મર છે, ટ્રાન્સફોર્મર શું કરશે? તો કે આપણા ઘરમાં આવતો સપ્લાય છે 230-240 વોલ્ટના ક્રમનો છે, અને આપણો મોબાઈલ છે કેટલા વોલ્ટેજ ઉપર કામ કરે છે? 5 વોલ્ટ ઉપર। તો 240ને આપણે કન્વર્ટ કરીને ક્યાં લાવવું પડે? 5 વોલ્ટમાં। તો વધુ વોલ્ટેજને ઓછા વોલ્ટેજમાં રૂપાંતર કરતી રચના છે એટલે ટ્રાન્સફોર્મર છે। આ ટ્રાન્સફોર્મરને બે ગૂંચળાઓ હોય, એક છે પ્રાથમિક ગૂંચળું અને બીજું છે ગૌણ ગૂંચળું। પ્રાથમિક ગૂંચળા સાથે એસી ઉદ્ગમ જોડેલું છે, પ્રાથમિક ગૂંચળા સાથે આપણે શું જોડી દીધું? એસી ઉદ્ગમ। જ્યારે ગૌણ ગૂંચળા સાથે પીએન જંક્શન ડાયોડ અને એની સાથે શ્રેણીમાં લોડ અવરોધ RL જોડેલો છે, તો આને એમ પણ લખી શકીએ કે ગૌણ ગૂંચળા સાથે શ્રેણીમાં ડાયોડ અને લોડ અવરોધ RL જોડેલો છે, અને આ લોડ અવરોધ RLના બે છેડાઓ વચ્ચે આપણે આઉટપુટ મેળવીએ છીએ। આ હતું થિયરી છે, એટલે કે આકૃતિ છે અને આકૃતિનું જ વર્ણન। તો ટૂંકમાં છે આ વર્ણન છે હું લખી નાખું છું, તો કે ટ્રાન્સફોર્મરના પ્રાથમિક ગૂંચળા સાથે એસી ઉદ્ગમ જોડેલું છે, જ્યારે ગૌણ ગૂંચળા સાથે શ્રેણી જોડાણમાં ડાયોડ અને લોડ અવરોધ RL જોડેલા છે। RLના બે છેડાઓ વચ્ચે જ આપણે શું મેળવીએ છીએ? બે છેડા વચ્ચે આઉટપુટ મેળવવામાં આવે છે। આ વસ્તુ અહીંયા જે સુધીનું હતું એ આપણે લખી નાખ્યું। હવે જુઓ આ છે આપણું ઇનપુટ પ્રવાહ છે, ઇનપુટ। તો ઇનપુટ આપણે કેવું આપ્યું? તો કે એસી આપીએ છીએ। એસી એટલે શું થશે? તો કે પહેલાં અર્ધ ચક્ર દરમિયાન વોલ્ટેજ છે ધીમે ધીમે વધતા જશે અને અહીંયા છે 0 થશે, વળી પાછું નેગેટિવમાં મહત્તમ થશે અને 0 થશે। તો આ જે પ્રવાહ છે એને કેવો કહેવાય છે? ઉલટ સુલટ પ્રવાહ, એટલે કે આ એસી પ્રવાહ જે અહીંયા જોડેલો છે એ અહીંયા દર્શાવી દીધો। હવે શું થશે? તો કે આ ઉલટ સુલટ પ્રવાહ હોવાથી આ પ્રથમ અર્ધચક્ર દરમિયાન ડાયોડનો આ બાજુનો છેડો છે ધન ધ્રુવ ઉપર આવશે, જ્યારે આ બાજુનો છેડો છે એની સાપેક્ષે ઋણ ધ્રુવ ઉપર આવશે। તો એના પરિણામ સ્વરૂપે શું થશે? કે જો ડાયોડનો પી તરફનો છેડો બેટરીના ધન ધ્રુવ સાથે, જ્યારે એન તરફનો છેડો છે લોડ અવરોધ મારફતે ઋણ ધ્રુવ સાથે, તો આ ડાયોડ છે આ કન્ડિશનમાં
केवी कंडीशन में आव्यो केवे आ परिस्थिति में तो के फॉरवर्ड बायस कंडीशन में तो फॉरवर्ड बायस कंडीशन में आमाथी प्रवाह वहे छे तो शू थशे के आ प्रवाह अहींथी आम वहेदो अने अहींथी आम थई अने आ लोड अवरोध मांथी पसार थशे अने अहींथी निकली अने फरी पाछो आ छेड़ा पर आवी जशे गम्मे तेम करीने एक चक्र छे पूर्ण थवुं जोईए प्रवाहना वहन माटे तो जो आ क्यारनी वात करी प्रथम अर्धचक्र दरमियान एटले के अहींथी प्रवाह पसार थशे एटले आना बे छेड़ाओ वच्चे आउटपुट मळशे अने आउटपुट छे आवी रीते कंईक आवशे ओके पछी समयनुं बीजुं अर्धचक्र चालू थयुं बीजा अर्धचक्रमां पोलारिटी छे बदलाई गई एटले के आ धन हतो हवे आ केवो वर्तवा मळशे ऋण ध्रुव तरीके अने आ ऋण हतो ए धन ध्रुव तरीके तो बीजा अर्धचक्र दरमियान शू थशे तो के जो डायोड नो पी तरफ नो छेड़ो बेटरी ना ऋण ध्रुव साथे ज्यारे एन तरफ नो छेड़ो बेटरी ना धन ध्रुव साथे आवेलो होवाथी आ डायोड छे रिवर्स बायस कंडीशन में आवशे अने रिवर्स बायस कंडीशन में डायोड माथी कोईपण प्रकार नो प्रवाह वहेतो नथी एटले आ बीजा अर्धचक्र दरमियान आपणने कोई आउटपुट मळशे नहीं आवुं पछीनुं अर्धचक्र चालू थयुं एमां फरी पाछो आ धन थयो आ ऋण थयो एटले के आपणने एटलो ख्याल आव्यो के समयना ज्यारे पीएन जंक्शन डायोड छे फॉरवर्ड बायस कंडीशन में आवशे त्यारे ज प्रवाह मळशे तो के एक अर्धचक्र दरमियान प्रवाह आउटपुट वोल्टेज मळशे बीजा में मळशे नहीं त्रीजा में मळशे चौथा में नहीं फरी पाछू पांचमा में एटले के अहींया इनपुटना एक ज अर्धचक्र दरमियान आपणने वोल्टेज मळता होवाथी आउटपुट वोल्टेज मळता होवाथी आपणे एवुं कही शकीए के आ प्रकारनुं रेक्टिफायर छे केवुं छे अर्ध तरंग रेक्टिफायर छे ओके समझाई गयु के तमे जे इनपुट आपो छो इनपुटना एक ज अर्धचक्र दरमियान आपणने दरेक वक्ते शुं मळ्या करे छे आउटपुट मळ्या करे छे तेथी आ प्रकारना रेक्टिफायर ने अर्ध तरंग रेक्टिफायर कहे छे आशा राखू छू के तमने समझाई गयु हशे जे रीते आकृति अने ग्राफ दोरेला छे एज रीते आमनुं शुं करतुं जवानुं छे आपणे वर्णन करतुं जवानुं छे अने थियरी छे आ मुजब लखी नाखवानी छे आना सपोर्टिंग मटेरियल तरीके मैं तमने ग्रुप में जो पीडीएफ शेर करेली छे ये तमे रीड करी सको छो जोईए हवे पूर्ण तरंग रेक्टिफायर तो के आमा अर्धो अर्धो हवे आ कोई उपकरण आनाथी चलावशु तो शू थशे तो के उपकरण चालशे बंद थी जशे तो आवामां मजा आवे नहीं मने एक धारो डीसी वोल्टेज छे मळ्या करवो जोईए डीसी एटले एक ज बाजुनो प्रवाह जो आ दरेक एक ज बाजुना छे तो एवं कंईक करिए तो शू करिए तो के एक डायोड ने बदले हवे हूँ बे डायोड वापरू तो जो एनी रचना अहींया पूर्ण तरंग रेक्टिफायर छे आकृति दर्शावेली छे अहींया ट्रांसफॉर्मर जे वपराय छे सेंटर ट्रेप ट्रांसफॉर्मर वपराय छे केवुं वपराय छे सेंटर ट्रेप ट्रांसफॉर्मर आ सेंटर ट्रेप ट्रांसफॉर्मरना प्राथमिक गुचड़ा साथे आपणे एसी उद्गम ज्यारे गौण गुचड़ाना बे छेड़ाओ साथे डायोड D1 अने D2ना पी तरफना छेड़ा आ बे छेड़ा एना केवा तरफना थशे पी तरफना थशे तो के डायोड D1 अने D2ना पी तरफना छेड़ा ज्यारे एन तरफना छेड़ा छे ए लोड अवरोध आरएल मार्फते जोड़ेला छे अने एनु कनेक्शन क्यां जतुं रह्युं सेंटर ट्रेप ट्रांसफॉर्मरमां अहींया आपणे छे नानकडे एवो अर्थिंग पण बतावी शकीए आ रीतनुं जोड़ाण थशे फरी वार के डायोड D1 अने D2ना पी तरफना छेड़ा छे सेंटर ट्रेप ट्रांसफॉर्मरना गौण गुचड़ा साथे ज्यारे एन तरफना छेड़ाओ छे लोड अवरोध आरएल साथे श्रेणी जोड़ाणमां जोड़ेला छे आ लोड अवरोध आरएलना बे छेड़ाओ वच्चे आउटपुट मेळवामां आवे छे जोईए हवे तो के आ सेंटर ट्रेप ट्रांसफॉर्मर एटले एवुं ट्रांसफॉर्मर के जेना परिणाम स्वरूपे आ सेंटर ट्रेप ट्रांसफॉर्मरनी बंने बाजु गुचड़ाओमां आटानी संख्या छे एक समान हशे अहींया जेटला आटा छे एटला ज अहींया हशे तेना परिणाम स्वरूपे शुं थशे तो के समयना एक चक्र दरमियान धारो के आ भाग धन छे तो आ भाग छे ऋण तरीके वर्तो हशे अने पछी पोलारिटी बदलाशे एटले आ धन तरीके वर्तवा लागशे अने आ ऋण तरीके वर्तवा लागशे तो चालू करिए आपणे तो के एवुं कही शकीए के समयना प्रथम अर्धचक्र दरमियान सेंटर ट्रेप ट्रांसफॉर्मरनी सापेक्षे
એ તરફનો ભાગ છે ધનધ્રુવ તરીકે અને બી તરફનો ભાગ છે ઋણધ્રુવ તરીકે વર્તે છે. કોની સાપેક્ષે? તો કે આ સેન્ટર ટ્રેપ ટ્રાન્સફોર્મરની સાપેક્ષે. આ ધન તરીકે વર્તવા લાગ્યો, આ ઋણ તરીકે વર્તવા લાગ્યો. તો જો આ ધન તરીકે વર્તો હોવાથી આ પીએન જંકશન ડાયોડ છે કેવી કન્ડિશનમાં આવી ગયો? ફોરવર્ડ બાયસ કન્ડિશનમાં. જો આ ફોરવર્ડ બાયસ કન્ડિશનમાં આવ્યો તો અહીંથી પ્રવાહ વહેશે આ રીતે, એટલે કે શું થશે? ડાયોડ D1માંથી પ્રવાહ વહેશે. આ પ્રવાહ અહીંથી આમ ચાલ્યો, અહીંથી હવે આ બે માર્ગ એની પાસે મળ્યા. પરંતુ જો અહીંયા બીજો છેડો છે ઋણધ્રુવ સાથે, એટલે આ કેવા બાયસનમાં આવ્યો? રિવર્સ બાયસમાં. એટલે આમાંથી કોઈ પ્રવાહ વહેશે નહીં. એટલે આ પ્રવાહ જે આવ્યો એ અહીંથી આ માર્ગે અને લોડ અવરોધમાંથી આ દિશામાં એ છે પસાર થશે. અહીંથી થઈ અને ફરી પાછો ક્યાં આવી ગયો? સેન્ટર ટ્રેપમાં. એટલે આ એક ચક્ર છે પૂર્ણ થઈ ગયું. સમયનું બીજું અર્ધચક્ર ચાલુ થશે કે જો પહેલા અર્ધચક્રમાં ડાયોડ D1 છે એના વોલ્ટેજ ધન હતા, જ્યારે ડાયોડ D2ના કેવા હતા? ઋણ. હવે બીજું અર્ધચક્ર ચાલુ થયું એટલે ડાયોડ D2ના વોલ્ટેજ છે ધન થઈ ગયા અને ડાયોડ D1ના વોલ્ટેજ છે ઋણ થઈ ગયા. તેના પરિણામ સ્વરૂપે શું થશે? તો કે બીજા અર્ધચક્ર દરમિયાન સેન્ટર ટ્રેપ ટ્રાન્સફોર્મરની સાપેક્ષે બી છેડો છે ધનધ્રુવ તરીકે વર્તવા લાગશે અને એ તરફનો છેડો છે ઋણધ્રુવ તરીકે. તો હવે જો હવે કોણ ફોરવર્ડ બાયસ કન્ડિશનમાં આવ્યું? ડાયોડ D2. જ્યારે D1 કેવી કન્ડિશનમાં આવ્યો? રિવર્સ બાયસ કન્ડિશનમાં. હવે જોઈએ આમાંથી પ્રવાહ કઈ રીતે. તો કે અહીંથી આવ્યો આ પ્રવાહ, આવ્યો અહીંથી આ દિશામાં પ્રવાહ છે વહે છે, અહીંથી ગયો. આ રિવર્સ બાયસમાં હોવાથી ઉપર જશે ને અહીંથી કયા માર્ગે ગયો? આ, અને અહીંથી ફરી પાછો થઈ અને આ રીતે. તો આ રીતે આખું ચક્ર છે ચાલ્યા કરશે. ક્યારે? બીજામાં. ફરી પાછું ચક્ર બદલાશે, આ ધન થશે આ ઋણ થશે. તો આવી રીતે દરેક વખતે દરેક અર્ધચક્ર દરમિયાન એક જ દિશામાં, જો આ અવરોધ છે એમાંથી એક જ દિશામાં પ્રવાહ વહે છે, તેથી આના બે છેડા વચ્ચેના આઉટપુટ છે એક જ દિશામાં મળ્યા કરશે. તેથી એમ કહી શકીએ કે પ્રથમ અર્ધચક્ર દરમિયાન આઉટપુટ છે ધન, બીજામાં પણ કેવું આવશે? એક જ દિશામાં, ત્રીજામાં. આ રીતે દરેક અર્ધચક્ર દરમિયાન આઉટપુટ છે માત્ર કઈ દિશામાં આવ્યું? એક જ દિશામાં. આ દરેક આલેખો છે વોલ્ટેજ વિરુદ્ધ સમયના આલેખો છે. સમયના દરેક અર્ધચક્ર દરમિયાન આઉટપુટ વોલ્ટેજ છે માત્ર એક જ દિશામાં. એટલે હવે આ શેમાં કન્વર્ટ થઈ ગયું? DCમાં. આપ્યું હતું કેવું? આપણે AC માં. તો આ રીતે આપણે AC ઉર્જાનું શેમાં રૂપાંતર કરી શકીએ છીએ? DC ઉર્જામાં છે રૂપાંતર કરી શકીએ છીએ. આ થઈ ગયું પૂર્ણ તરંગ રેક્ટિફાયર. એકદમ સિમ્પલ થિયરી છે. જે જે પ્રોસેસ કરો છો એને સ્ટેપ બાય સ્ટેપ તમે શું કરતા જાઓ? લખતા જાઓ. એટલે ખાસ આમાં કંઈ એવું છે નહીં સમજાવવા જેવું. એટલે આ જે છે એને તમે માધ્યમ તરીકે રાખી અને આ પ્રશ્ન છે તમે લખતા જાઓ. ફટાફટ બોર્ડ પરનું છે લખી નાખો. વિદ્યાર્થી મિત્રો, આપણે પૂર્ણ તરંગ રેક્ટિફાયર જોયું. હવે ઘણી વખત છે ચાર પીએન જંકશન ડાયોડની મદદથી પૂર્ણ તરંગ રેક્ટિફાયર કઈ રીતે બને એવો પ્રશ્ન છે આપણને પૂછતા હોય છે. તો જોઈ લઈએ કે ચાર પીએન જંકશન ડાયોડને મદદથી પણ આપણે પૂર્ણ તરંગ રેક્ટિફાયર છે બનાવી શકીએ છીએ. તો જુઓ કે અહીંયા આ AC ઉદ્ગમ જોડેલું છે, તેથી શું થશે? તો કે આ એક છેડો એક સમયે ધન તો બીજો કેવો બની જશે? ઋણ. તો સમયના પ્રથમ અર્ધચક્ર દરમિયાન આ પિત આ છેડો છે એ ધન બને છે, જ્યારે આ કેવો બને છે? ઋણ. તો જો આ ધન બન્યો તો આ ધન વોલ્ટેજ છે બે ડાયોડને લાગુ પડશે, ડાયોડ D1 અને ડાયોડ D2. તો અહીંયા છે હું પ્લસ કરું છું, જ્યારે આ બંને કેવા આવી જશે? આ માઇનસ છેડો હોવાથી આ બાજુના છેડાઓ છે બંનેના કેવા થઈ જશે? માઇનસ. હવે જોજો તમે, અહીંયા તમે ધન આપ્યું તો આ ધન છેડા સાથે, જ્યારે આ છેડો છે ઋણ છેડા સાથે, તો આ છેડો ઋણ આવ્યો. તો આ ડાયોડ D1 છે કેવી બાય કન્ડિશનમાં આવ્યો? તો કે પ્રથમ છે ફોરવર્ડ બાયસ કન્ડિશનમાં આવ્યો. તેવી જ રીતે અહીંયા છેડો ધન, પરંતુ આ N છેડો ધન હોવાથી આ કેવી કન્ડિશનમાં આવી ગયો? રિવર્સ બાયસ કન્ડિશનમાં. ચાલો આમનું જોઈએ. તો આમાં N તરફનો છેડો બેટરીના ઋણ ધ્રુવ સાથે, જ્યારે P તરફનો છેડો છે, જોજો P તરફનો છેડો બેટરીના ધનધ્રુવ સાથે, તો આ પણ ફરી પાછો કેવી કન્ડિશનમાં આવી ગયો? ફોરવર્ડ બાયસ. એવી રીતે આ છે P તરફનો છેડો ઋણ, તેથી આ કેવી કન્ડિશનમાં આવી ગયો? રિવર્સ બાયસ. આ પ્રથમ અર્ધચક્ર દરમિયાન થયું. હવે થશે શું?
तो के अहींथी प्रवाह निकलो, आ प्रवाह छे अहींथी आ मार्गे आगळ वधशे, अहींया रिवर्स बायस होवाथी नीचे जशे नहीं, तो अहींथी क्यां वही गयो, लोड अवरोध आरएल मां थई अने अहींया आवी गयो, अहींथी फरी पाछो आ फॉरवर्ड बायस मां छे, जो अहींथी प्रवाह पसार थवा दे छे, अने आ फरी पाछो क्यां आवी गयो, एसी उद्गमना ऋण छेड़ा साथे आवी गयो, एटले के गम्मे तेम करीने प्रवाहनो जो चक्र पूर्ण थशे तो ज एमांथी प्रवाह वहे, बाकी प्रवाह वहे नहीं। तो जो प्रथम कई रीते कया मार्गे आगळ वधशे, प्रवाह अहींथी आव्यो आ मार्गे आगळ वधो, अहींथी लोड अवरोध आरएल मांथी आ नीचे तरफ अहींथी थई अने डायोड D3 मां थई अने फरी पाछो क्यां पहोंची गयो, एसी उद्गम पसे। हवे बीजो अर्धचक्र चालू थशे, बीजा अर्धचक्र ने हूँ ब्लू पेन वडे दर्शाऊं छूं, तो के आ छेड़ो छे माइनस बनशे, ज्यारे आ केवो बनशे, सॉरी आ माइनस बनशे, आ केवो बनशे धन, तो हवे पोलारिटी अहींया बाजू में लखूँ छूं, आ धन बन्यो, आ केवो बनी गयो माइनस, तेना परिणाम स्वरूपे जो आ बने छे धन पोलारिटी पर आवशे, ज्यारे आ बने केवी पोलारिटी पर आवशे, ऋण पोलारिटी पर। हवे जो पी तरफ नो छेड़ो ऋण ध्रुव साथे, तो आ रिवर्स बायस कंडीशन में बीजा अर्धचक्र दरमियान ब्लू पेन वडे दर्शावेलू छे, तेवी रीते आ एन तरफ नो छेड़ो ऋण ध्रुव साथे, तो आ केवी कंडीशन में आव्यो, फॉरवर्ड बायस। आ एन तरफ नो छेड़ो बेटरी ना धन ध्रुव साथे, तो आ केवी कंडीशन में आवी गयो, रिवर्स बायस। तेवी ज रीते बात करिए तो आ जे एन तरफ पी तरफ नो छेड़ो बेटरी ना धन ध्रुव साथे, तो आ कहेवामां आव्यो फॉरवर्ड। हवे प्रवाह जोईए, तो प्रवाह छे अहींथी आ मार्गे आवे छे, अहींथी नीचेथी थई आ जे लूप बतावेली छे आ शुं छे के बन्ने वायरो एकबीजाने टच थता नथी, आ एने कूदीने, तो अहींथी आव्यो, अहींथी प्रवाह आव्यो, तो आ केवा कंडीशनमां छे, फॉरवर्डमां, एटले प्रवाह अहींया आगळ वधशे, अहींया जशे नहीं, अहींया आगळ वधो, परंतु आ रिवर्स बायस में है, एटले आ प्रवाह आम नहीं जता, क्या वळी गयो अहींया, तो लोड अवरोधमांथी एक ज दिशामां प्रवाह आव्यो, आ प्रवाह अहींथी पहोंची गयो फरी पाछो अहींया, आ फॉरवर्ड होवाथी आ पर अहींथी ऊपर अने आ रीते नीचे। तो आ रीते तमे चार पीएन जंक्शन डायोडनो उपयोग करीने पण तमे पूर्ण तरंग रेक्टिफायर छे बनावी शको छो। हवे आ दरेक वक्ते जे आपणने आउटपुट मळे छे, आ आउटपुट केवू छे, तो के एक ज दिशामां छे, आउटपुट केवू छे एक ज दिशामां, पण जोजो अहींया ध्यान आपजो, आ आउटपुट छे ने आवू छे, माफ करजो जेवी आकृति દોરાણી એવી, આ આઉટપુટ છે કંઈક આવું છે, તો એના પરિણામ સ્વરૂપે શું થશે, તો કે સમયના પ્રથમ અર્ધચક્ર દરમિયાન વોલ્ટેજ છે ધીમે ધીમે વધારો થશે, એક સમયે વોલ્ટેજ મહત્તમ થશે, ફરી પાછો ઘટાડો થશે, ફરી પાછો વધારો થશે, ઘટાડો, એટલે કે પ્રવાહ છે પલ્સેટિંગ મળશે, કેવો મળશે, તૂટક તૂટક પ્રવાહ મળશે, પ્રવાહમાં શું થવે, ફ્લક્ચ્યુએશન આવશે, તો આવું ફ્લક્ચ્યુએશન ન આવે એના માટે આપણે શું કરવું જોઈએ, તો કે એના માટે ફિલ્ટર પરિપથો છે વિકસાવવામાં આવ્યા, તો જોઈએ ફિલ્ટર પરિપથોનો વિગતવાર અભ્યાસ, કે ફિલ્ટર પરિપથ આકૃતિ સહ સમજાવો અને ફિલ્ટર પરિપથમાં કેપેસિટરનું શું મહત્વ છે એ જણાવવાનું છે। તો જો જે આપણે વાત કરી તેમ, તો કે જે આ રેક્ટિફાયર છે, રેક્ટિફાયરનું આઉટપુટ મળશે એ અર્ધ સાઇન પ્રકારનું હશે, એટલે કે એક જ દિશામાં હોવા છતાંય કેવું હશે, અસ્થાયી, એટલે કે સ્થાયી નથી। તો આવા જે પલ્સેટિંગ પ્રવાહ છે એમાંથી સ્થાયી ડીસી પ્રવાહ મેળવવા માટે શું કરી શકીએ આપણે, તો કે લોડ અવરોધ આરએલ ને સમાંતર કેપેસિટર જોડવું પડે, અથવા તો લોડ અવરોધ આરએલ સાથે શ્રેણીમાં ઇન્ડક્ટર જોડવું પડે। ઇન્ડક્ટર છે ધાત્વિક પદાર્થનું ગૂંચળું હોય છે, એટલે કેપેસિટર જો તમે જોડો છો તો આરએલ ને કેવા જોડાણમાં જોડો, સમાંતર જોડાણમાં, પરંતુ જો ઇન્ડક્ટર જોડો છો તો આરએલ સાથે કેવા જોડાણમાં જોડો, શ્રેણી જોડાણ સાથે। આનાથી થશે શું, તો કે જ્યારે આ કેપેસિટર જોડવામાં આવશે ત્યારે સમયના પ્રથમ અર્ધચક્ર દરમિયાન જો બાહ્ય પરિપથમાં લોડ અવરોધ જોડેલો નહીં હોય, જો લોડ અવરોધ જોડેલો નહીં હોય તો શું થશે, તો કે આ કેપેસિટર છે એ ચાર્જ થશે, શું થશે, ચાર્જ। પણ જેવો જ તમે આ લોડ અવરોધ જોડશો એટલે આ કેપેસિટર શું થવા લાગ્યું, ડિસ્ચાર્જ થવા લાગ્યું, તો કે આ ડિસ્ચાર્જ થશે તો ફરી પાછું સમયનું બીજું અર્ધચક્ર આવી જશે, એટલે ફરી પાછું આ કેવું થવા લાગશે, ચાર્જ, એટલે કે ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ, હજુ તો ડિસ્ચાર્જ નહીં થયું એ પહેલાં ફરી પાછું શું થઈ જશે,
ચાર્જ થઈ જશે. તો આના માટે આ મૂલ્ય છે એનું ડિસ્ચાર્જ થવું એ કોના ઉપર આધાર રાખે છે, તો કે એનું મૂલ્ય છે એ કેપેસિટરના બે છેડાઓ વચ્ચેના વોલ્ટેજના ઘટાડાનો દર છે એ લોડ અવરોધ RL અને કેપેસિટર સીના ગુણાકાર ઉપર આધાર રાખે છે. તેને કહેવાય છે RC ને સમય અચળાંક કહે છે. એને શું કહે છે? સમય અચળાંક કહે છે. હવે આ જો આ સમય અચળાંક છે આપણે મોટો જોતો હોય, કેમ કે આ ફટાફટ જો ડિસ્ચાર્જ થશે તો શું થશે? ફરી પાછો પલ્સેટિંગ મળશે. એના બદલે આ સમય અચળાંક છે હું કેવો કરી નાખું? મોટો. અને જો આ સમય અચળાંક મોટો કરવો હોય તો કેપેસિટરનું મૂલ્ય કેવું રાખવું પડે? મોટું. તો આ રીતે તમે પરિપથમાંથી અસ્થાયી પ્રવાહમાંથી સ્થાયી પ્રવાહ મેળવતા હોવાથી આ પ્રકારના પરિપથો છે એને ફિલ્ટર પરિપથો તરીકે ઓળખવામાં આવે. શું કરવામાં કહેવામાં આવશે? ફિલ્ટર પરિપથો તરીકે ઓળખવામાં આવે છે. આ સીનું મૂલ્ય મોટું, તેનાથી શું થશે કે સમય અચળાંક છે એ વધી ગયો અને કેપેસિટરને ડિસ્ચાર્જ થવા માટે વધારે સમય લાગશે. એના પરિણામ સ્વરૂપે શું થશે? તો કે જો આ તૂટક રેખા વડે ડીસી આઉટપુટ જે ટ્રાન્સફર રેક્ટિફાયરનું મળતું હતું એ દર્શાવ્યું છે, એના બદલે હવે ફિલ્ટર પરિપથ લાગુ પડી ગયો તો આ વોલ્ટેજ છે અહીંથી ઘટવાનું બદલે સીધા શું થઈ જશે? ફરી પાછું બીજું અર્ધચક્ર આવી જશે. એટલે એક ધારો આવી રીતે એક સ્મૂથ પ્રવાહ છે આપણને સ્થાયી ડીસી પ્રવાહ છે મળશે. આ જે ઝર્ક છે એ અવગણ્ય એવા ખૂબ જ સૂક્ષ્મ હશે. અહીંયા આકૃતિમાં મેં દર્શાવ્યો એ કેવા હશે? ખૂબ જ સૂક્ષ્મ. આ માટે સ્થાયી પ્રવાહ મેળવવા માટે પરિપથમાં મોટા કેપેસિટર જોડવામાં આવે છે. શું જોડવામાં આવે છે? કેપેસિટરનું મૂલ્ય કેવું હશે? મોટું. તો આ હતી ફિલ્ટર પરિપથ અને એમાં કેપેસિટરનું મહત્વ. કેપેસિટરનું મહત્વ શું છે? તો કે એ પ્રવાહને સ્થાયી કરી રાખશે. કેવો બનાવી દેશે? સ્થાયી. આશા રાખું છું કે વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે. બોર્ડ પર લખેલું છે, ફટાફટ છે અમને ઉતારી લો.